ભૂખ્યાના ભોજનના ચોથા મંગળ પ્રવેશ નિમિત્તે સૌ કોઈ દાનદાતા તથા કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર. तारीख 7/12/2021 ભૂખ્યાને ભોજન. આ ભૂખ્યાને ભોજન અમે 7/12/2018ના દિવસે રોજ ચાલુ કરી દો. આજે એના 3 વર્ષ પૂરા થયા. 3 વર્ષમાં એક પણ દિવસ એવો નથી, કોઈ પણ તહેવાર હોય, દિવાળી હોય, કોઈ પણ હોય, કોઈ દિવસ બંધ રહ્યું નથી. બીજું કે અહીંયા હાલ જે 300 થી 350 માણસ અહીંયા જીઆઈડીસીમાં જમે છે, 100 માણસો લગભગ સિટીમાં અહીંથી બનાવીને સિટીમાં જાય છે અને સિટીમાં વ્યવહાર કરવાવાળા બીજા છે જે આગળ એ લોકો સાંજ કામ કરે છે, બનાવી રસોઈ બનાવી અને અહીંથી જાય છે. આના હેતુ પાછળ એ કે જે લોકો જમે છે તે અહીંયા મજૂરી કરતા હોય, જેના ઘરે કોઈ અપાણી તો હોય, લેડીઝ નવલા હોય, અપંગ હોય, એવા લોકો અહીંયા જમવા આવે છે. સુરત કીમ સ્ટેશનથી કામ અહીંયા કરધણ સ્ટેશન સુધી જે રેલવે સ્ટેશન ઉપર બેઠા હોય એ લોકો પણ સાંજની ટ્રેનમાં અહીંયા આવી અને જમીને પાછા ચાલ્યા જાય છે. આ કરવાનો હેતુ એક જ છે કે આપણી જીઆઈડીસીમાં કે સિટીમાં કોઈ પણ માણસ રાત્રે ભૂખ્યા વગર ઊંઘવો ના જોઈએ. આ કરવાથી પોલીસવાળા ભાઈઓનું એવું કહેવું છે કે સ્ટેશન ઉપર જે આપણા વાલિયા ચોકડી નીચે જે 15 દિવસે લોકો લડતા, 3-4 મહિને એકાદ વાર કોઈ ગુમ થતું, આ બધું લગભગ 3 વર્ષથી સદંતર બંધ થઈ ગયું છે. કોઈની જન્મ અહીંયા કોઈની જન્મતિથિ હોય, કોઈની પુણ્યતિથિ હોય તો એવા લોકો અહીંયા આવે છે, એમની પુણ્યતિથિ કોઈ વડીલોની મનાવવા માટે અથવા જન્મતિથિ ઉજવવા માટે પણ અહીંયા આવે છે. જે કોઈ જેની ઈચ્છા હોય એ અહીંયા દાન આપે છે. બાકી જે આપણા બધા દાનદાતા છે એ બધાનો હું બહુ દિલથી આભાર માનું છું કે અમને સાથ સહકાર આપી અને 3 વર્ષ સુધી ચલાવ્યું. એમાં છે માંગીલાલભાઈ છે, અસલમભાઈ છે, અતુલભાઈ છે, શુક્લાભાઈ છે, આપણા યોગેશભાઈ છે, પછી અહીંયા જે સદંતર માટે જે રોજ ખાલી સેવા માટે જ આવે છે તો મુખ્તારભાઈ પરમેનન્ટ સેવા એમની હાજર હોય છે, રમણભાઈની, વિપુલભાઈની, આ બધાની સેવા પરમેનન્ટ હાજર હોય છે.